नमस्ते विद्यार्थी मित्रों, आज आपने चैप्टर नंबर 6 रेखा और खूणाओ शुरू करवा जा रहे हैं। रेखा और खूणाओ एक भूमिति नु चैप्टर है, बराबर। भूमिति नु चैप्टर हो એટલે તે જાહેર જીવન માં પણ ખૂબ ઉપયોગી હોય, ખાસ કરીને તમારા પ્રેક્ટિકલી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે। અને આમ જોવા જઈએ તો રેખા અને ખૂણાઓ આપણે ધોરણ 7-8 માં પણ આજ નામેથી આપણે એનું બેઝિક જ્ઞાન મેળવીને ધોરણ 9 માં પહોંચીએ છીએ, બરોબર। તો તમને એ બેઝિક જ્ઞાન તો હોય, આ સિવાય આપણે જોઈએ તો આની પ્રેક્ટિકલી મહત્વ કેમ છે તો કે આપણે રેખાઓ વિશે જોઈ ગયા કે રેખાઓ તો રેખા એક રેખા બનાવવા માટે બે બિંદુઓની જરૂર પડે, બરોબર। આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે કોઈ રેખા દોરવી હોય તો એના માટે બે બિંદુઓ હોવા જોઈએ, બરોબર। તો આ પ્રકરણની અંદર આપણે જોશું કે બે રેખાઓ એકબીજાને છેદે, બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે, તેનાથી બનતા ખૂણાઓ અને બે સમાંતર રેખાઓને કોઈ રેખા છેદે તો એનાથી બનતા ખૂણાઓ વિશે અભ્યાસ કરવાનો છે, બરોબર છે। તો આ આપણે અભ્યાસ કરવાનો, હવે આપણું જે પ્રાયોગિક મહત્વ કહું કે જાહેર જીવનમાં મહત્વ કહું પડે તો માનો કે કોઈ કાર્યક્રમની અંદર તમારે ઝૂંપડી બનાવવાની છે તો આપણે વાંસની ઝૂંપડી બનાવી છે તો એના માટે આપણે વાંસની ઊભી અને આડી ગોઠવવી પડશે। તો શું તમે એમ ના મળી ઊભી અને આડી ગોઠવવા માંડશો? નહીં, તમે કઈ ગણતરી કરશો કે આટલી ઊભી જોશે, આટલી આડી જોશે, આટલા ખૂણો બનશે। આ સિવાય કોઈ એન્જિનિયર હોય તો તે મોટી બિલ્ડિંગ બનાવવાનો હોય તો તેના માટે નકશો બનાવવા માટે પણ આ રેખા અને ખૂણાઓનો જ ઉપયોગ કરતો હોય છે, બરોબર છે। તો હવે આ થઈ વાત આપણે રેખાઓની, હવે રેખાઓ અને ખૂણાઓમાં આપણે થોડી બેઝિક માહિતી લઈએ, બરોબર, જે સામાન્ય તમે ભણેલા છો। હવે માની લો કે આ તો તમને ખબર જ છે, રેખા એને હું નામ આપું એ બી, તો આપણે તેને લખું કઈ રીતે લખી શકશું? તો કે એ બી ઉપર રેખાની નિશાની અથવા તો રેખા એ બી, અને એમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો। આ સિવાય બીજું જોઈ તો એની એક બાજુ આપણે સ્ટોપ કરી દે, એક બાજુ અનંત સુધી રાખી, બરોબર, અને એને પણ એ બી નામ આપી દો તો આ શું થયું? એ બી કિરણ, બરોબર, અથવા તો તમે લખી શકો કિરણ એ બી। હવે આપણે બંને બાજુ અંત્ય બિંદુઓ લઈ લઈએ એટલે કે બંને બાજુથી આપણે સ્ટોપ કરી દઈએ તો આપણે કહેશું ઉપર એટલે કે રેખાખંડ બંને રીતે તમે લખી શકો, પરંતુ હવે આમાં જો રેખા હોય તો બંને બાજુ અનંત સુધી હોય તો એનું કોઈ દિવસ માપ નહીં આપે કે રેખા એબી, રેખા એબી બરાબર 5 મીટર, એવું કોઈ માપ નહીં હોય। કિરણમાં પણ એવું છે, એક બાજુ અંત્ય બિંદુ છે પણ બીજી બાજુ અનંત સુધી છે એટલે આની ક્યારે માપ નહીં હોય, બરોબર, કે કિરણ 5 સેમીનો કિરણ દોરો કે એવું આનું માપ હશે। બંને બાજુ અંત્ય બિંદુ છે કે એવું હશે કે રેખા 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બિંદુ, 50 સેમી લંબાઈનો રેખાખંડ એ બિંદુ, તો આ રીતે આવી શકે। એટલા માટે જ્યારે તમને માપ આપેલું હોય અને આ માપેલું હોય કે એ બી બરાબર 5 સેમી એટલે સમજી જવાનું કે રેખાખંડ જ દોરવાનો છે, અને જ્યારે માપ તમે લખો બરાબર કર્યું ત્યારે માથે રેખાખંડની નિશાની કરવાની નથી, સમજી જવાનું કે રેખાખંડની વાત થાય છે, બરોબર। તો આમાં આ એક સમજવાનું છે, હવે આગળ તો કે બે રેખાઓ પરસ્પર છેદે, બરોબર, એટલે કે બે કિરણો ભેગા થાય
એટલે બે કિરણોના અંતિય બિંદુઓ ભેગા થાય એટલે એને આપણે કહેશું શિરોબિંદુ અને શિરોબિંદુ થાય એટલે ખૂણો બને બે કિરણના અંતિય બિંદુઓ ભેગા થાય એટલે ખૂણો બને એટલે આપણે એવું કહી શકીએ કે બે કિરણ ભેગા થાય એટલે ખૂણો બને બરોબર તો રેખામાંથી કિરણ બને કિરણમાંથી રેખાખંડ બને અને બે કિરણ ભેગા થયા એટલે આપણે તેને શું બનાવ્યો ખૂણો બન્યો તો કે ખૂણો બને એટલે કે આપણે બાજુઓ તરીકે લેવાના છે બરોબર હવે આગળ જોઈ હવે આપણે આગળ જોઈ તો કે હવે આ ખૂણાઓ વિશે આપણે જાણકારી મેળવવાની છે બરોબર છે હવે આપણે તમને આમ યાદ રહી એટલે માટે ટ્રિક આપું તો આમાં કે રેખા બેન છે એનો છોકરો કિરણ અને રેખા આમાંથી આ ઉત્પન્ન થયા બરોબર હવે બે કિરણ ભેગા થયા એટલે ખૂણો બને એટલે એ શું કહેવાનો પૌત્ર થયો બરોબર યાદ રાખવા માટે હવે આપણે ખૂણાઓ વિશે જોઈએ તો કે ખૂણાઓ વિશે આપણે ઘણું બધું શીખીને જ આવી છીએ સાત માળામાંથી કે બે રેખાઓ છેદે ત્યારે બને ખૂણો અને બે સમાંતર રેખાઓ ને કોઈ એક છેદિકા છેદે ત્યારે પણ ખૂણાઓ બને તો આ ખૂણા વિશે આપણે જોઈએ તો છતાંય આપણે બેઝિક ખૂણાની વાત કરી તો બેઝિક કયા કયા ખૂણાઓ આવી શકે તો કે એક તો આપણે ખબર જ છે લઘુકોણ જેનું આપણે માપન કરીએ તો લઘુકોણ હોય તો એના માટે આપણે જોઈ શકીએ કે આને હું x માપ આપી દઉં તો લઘુકોણનું માપ ક્યાં હશે તો કે 0 અને 90 અંશની વચ્ચે હશે લઘુકોણનું માપ 0 અને 90 અંશની વચ્ચે હશે પછી આપણે જોશું કુલ થાય એક્સિસ 360 તો જે આપણું આ હોય
जाए तो जोशु बरोबर एनो प्रमेय पण जोशु।